અમરેલીના બગસરામાં પાણી ભરાઈ શુક્યા છે, ત્યારે તિરુપતિ નગરમાં પાણી ઘરોમાં ઘૂસી ગયા છે, નદીની માફક આ પાણી વહેતા થયા છે અમરેલીના બગસરા ખાતે, ત્યારે બગસરામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે. તિરુપતિ નગરમાં ઘરોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે અને સ્થાનિકો ભારે પરેશાની થઈ રહ્યા છે. પાણીને લઈને સ્થાનિકો આ પાણીમાં રહેવા માટે મજબૂર થયા છે. તો અમરેલીના બગસરાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં વરસાદી પાણી ભરાયા છે. આ બગસરાથી કુકાવ જવાનો જે મુખ્ય રસ્તો છે, આ રસ્તા પર જ અત્યારે નદીની માફક પાણી વહેતા થયા જોવા મળી રહ્યા છે. અત્યારે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીઓ પડતી હોય, વાહન ચાલકોને ભારે હાલાકી પડતી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. ટુ વ્હીલ ચાલકને પણ અત્યારે ચલાવીને આવી રહ્યા છે, અત્યારે ફોર વ્હીલ જે છોટા હાથી કહેવાય છે, માલવાહક, એ પણ અત્યારે જતું હોય ત્યારે એ પણ અડધું ગરકાવ થયું છે. ત્યારે અહીંયા વાહનો ને ભારે મુશ્કેલી પડતી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારે બગસરા શહેરની અંદર જે ગત રાત્રિથી જે વરસાદ વરસ્યો છે, વરસાદ વરસ્યો નહીં, જળબંબાકાર જેવી સ્થિતિઓ બગસરા શહેરની અંદર અને પંથકમાં જોવા મળી રહી છે. પ્રેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, બગસરા. મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે અત્યારે બગસરા શહેર, અને બગસરા શહેરની અંદર જ અત્યારે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આપણે હાલ પહોંચ્યા છીએ બગસરા શહેરનું જે તિરુપતિ નગર છે, નગરના જ આ દ્રશ્યો છે. હાલ અત્યારે મુખ્ય રસ્તાઓ છે, રસ્તાઓ પર અત્યારે નદીની માફક જોકે પૂર આવ્યું હોય એવી પરિસ્થિતિના દ્રશ્યો અહીંયા સર્જાય છે. વરસાદી પાણી અત્યારે વહેતા થયા છે. નાના બાળકો અત્યારે આમાં જે આનંદ ઉઠાવતા હોય, જે નહાતા હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા છે. ત્યારે અહીંના જે સ્થાનિક જે રહેતા હોય એ લોકોની સાથે જ આપણે વાત કરીશું કે હાલમાં પરિસ્થિતિ સર્જાય છે, શું ઘરમાં કેટલા પાણી હતા, કઈ રીતની પરિસ્થિતિઓ સર્જાય છે. શું કહેશો બેલે, આજે આ વરસાદને લઈને આ પાણી અહીંયા પહોંચ્યું છે, ઘરની અંદર પાણી હતા કે કઈ રીતની પરિસ્થિતિ? પાણી હતું સવારે વહેલું 4 વાગ્યાનું પાણી આમનમ છે, અને હમણાં ઉતરું હજી તો પાણી, અને અમે ઘર વકરી બધી તમે જોવો બધું ઊંચું મૂકી દીધું છે, મશીન ને ફ્રીજ ને બધું સેટી ઉપર મૂકી દીધું છે અત્યારે, અને અમે 30 વર્ષથી આ રહી છીએ, 30 વર્ષથી આમનમ જ છે, પાણી નીકાલે છે જ નહીં ક્યાંય. ગાઈટનું આવે છે, ઓકડામાંથી ગાઈટનું આવે પાણી, પણ ઉતરતું નથી. ત્યારે અહીંના જે રહીશો છે એવું જણાવી રહ્યા છે કે દર વર્ષે ચોમાસામાં જે વરસાદ પડે છે ત્યારે આ ઓકરાનું પાણી આ જ રીતે આવે છે, આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થાઓ કરવામાં નથી આવી. ત્યારે અહીંના જે અમુક સ્થાનિકો અન્ય લોકો છે એમની સાથે આપણે વાત કરવાના પ્રયાસો કરીશું. હાલ અત્યારે બગસરા શહેરની અંદર જે ગત રાત્રિના જે મેઘો મુસળધાર વરસ્યો છે ત્યારે બગસરા શહેરની અત્યારે જળ સાતળી જે નદી છે એ પણ અત્યારે બે કાંઠે વહેતી થઈ છે, ત્યારે એમાં પણ ઘોડાપૂર આવ્યા છે. ત્યારે બગસરા શહેરના મુખ્ય રસ્તાઓ છે, રસ્તાઓ પર અત્યારે નદીની માફક પાણીઓ જોવા મળી રહ્યા છે. શું કહેશો હાલ અત્યારે, તમારે આ ઘરોની અંદર પાણી ઘૂસ્યા છે, આ કઈ રીતની પરિસ્થિતિઓ સર્જાઈ છે? જો આ દિલ્હીની અંદર ગોઠણ ગોઠણ પાણી હતા, 4-4 ફૂટ પાણી, મોટર પાણીની ડૂબી ગઈ કચોડી પાણીમાં, એટલું પાણી. દર વર્ષે આવું થાય છે કે આ વર્ષે જ આવું બન્યું છે? દર વર્ષે, વર્ષમાં બહુ હારા હારા વરસાદ આવે એટલી વાર થાય. આ જે ગત રાત્રિએ જે વરસાદ વરસ્યો છે, કેવો વરસાદ હતો, કેવી પરિસ્થિતિ હતી? બહુ જ વરસાદ હતો, બહુ જ. અને પરિસ્થિતિની તો હું વાત કરું, આ ગાડી આખી ડૂબી ગઈ હતી, આ અત્યારે ગાડી પડી ને એ આખી ડૂબી ગઈ હતી. ત્યારે અહીંના જે સ્થાનિકો છે દર વર્ષે આ પાણીના નિકાલ ન થવાને લઈને પરેશાની થતા હોય તેવું જણાવી રહ્યા છે. ત્યારે અહીંયા જે ફોર વ્હીલો પડી છે એ પણ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે, વાહન અહીંયા છે એ પણ અત્યારે પાણીમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આ બગસરા શહેરનું જે આ મુખ્ય મારુતિ નગર છે, આ નગરની અંદર અત્યારે નદીની માફક જોકે નદીઓમાં જે ઘોડાપૂર આવતા હોય એ પ્રકારના અહીંયા દ્રશ્યો રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે. પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, બગસરા.